નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં જે અલગ અલગ મોસ્ટ આઈપી પ્રશ્ન જવાબ આપણે જોઈએ છીએ, જેમાં વિભાગ સીને લગતા જે કંઈ અલગ અલગ પ્રકરણના દાખલાઓ છે અહીં આપણે જોઈએ છીએ, જેમાં જે પ્રકરણ 13ના જે દાખલાઓ છે એ પૂછાઈ શકે છે. તો એમના જે 3 માર્કના પ્રશ્ન જવાબ સેક્શન સીની અંદર પૂછાતા હોય એવા અલગ અલગ દાખલાઓ છે એની ચર્ચા કરશું. આવા ઘણા બધા બીજા વિડીયોઝ મુકાઈ ગયા છે, એનો જોઈએ તો જોઈ શકશો તમે. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે જશો અહીંયા તમને સ્ટાન્ડર્ડ 10th મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આન્સરનું પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં આવા ઘણા બધા બીજા વિડીયોઝ છે, એનો જોઈએ તો એનાથી જોઈ લેજો. વિડીયોની શરૂઆત કરીએ. પ્રકરણ 13ના જે સેક્શન સીના 3 માર્કના દાખલાઓ છે એમાં પહેલો દાખલો, નળાકાર પદાર્થની ઊંચાઈ આપી દીધી છે 2.4 સેમી અને વ્યાસ આપ્યો છે 1.4 સેમી, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લીધો છે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી વર્ગમાં મેળવવાનું છે. તો આ એક નળાકાર તમે જોઈ શકો છો, એની હાઇટ એટલે ઊંચાઈ 2.4 સેમી છે અને વ્યાસ છે એ 1.4 સેમી છે. તો નળાકારમાંથી કાપી લીધો જે ભાગ છે એ તમે જોઈ શકો છો, જેમાં શંકુની ત્રિજ્યા આર તમને મળી જાય, 1.4 ભાગ્યા 2 કરો એટલે 0.7 સેમી એ ત્રિજ્યા મળશે, બરાબર. હવે શંકુની ત્રિજ્યા છે નળાકારની, તેમજ તેમાંથી કાપી લીધેલા શંકુની ઊંચાઈ છે તો સેમ રહેશે 2.4 સેમી, બરાબર. હવે એમાં કાપી લીધેલા શંકુ માટે તિર્યક ઊંચાઈ એલ મેળવવાની રહી, આ એલ. તો એલ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર. આર આપણે મળ્યો શંકુની ત્રિજ્યા 0.7 એનો વર્ગ વત્તા 2.4 એ હાઇટ છે ઊંચાઈ છે એનો વર્ગ, એનું વર્ગમૂળ કાઢવાનું. તો 0.49 ને 5.76 એ બેનો સરવાળો 6.25 થાય ને એનું વર્ગમૂળ કાઢો એટલે 2.5 સેમી, તમને શું મળે? તિર્યક ઊંચાઈ એલ મળે. એટલે આ એલ થયું તમારું, આ તિર્યક ઊંચાઈ થઈ, બરાબર. એ તમને કેટલી મળી? 2.5 સેમી મળી. પછી આ જે છે ત્રિજ્યા છે 0.7 સેમીનો, અહીંથી અહીંયા સુધીનો ભાગ છે ને ત્રિજ્યાનો, અને આ તો ઊંચાઈ તો સરખી જ રહેશે. તો એના ઉપરથી આપણે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ મેળવી શકીએ કે નળાકારનું વક્ર પૃષ્ઠફળ કુલ છે વત્તા નળાકારના પાયાનું ક્ષેત્રફળ છે અને વત્તા શંકુનું વક્ર પૃષ્ઠફળ છે, બરાબર. એ ત્રણેયનો સરવાળો કરો એટલે વધેલા કુલ પૃષ્ઠફળનો ભાગ મળી જાય, કારણ કે નળાકારનું વક્ર પૃષ્ઠફળ એટલે આ થયો, બરાબર. વક્ર પૃષ્ઠફળ એમાં નળાકારનું પાયાનું ક્ષેત્રફળ કયું થયું? આ થયું, એ તો રહેવાનું જ. અને શંકુનું વક્ર પૃષ્ઠફળ છે એ પણ રહેવાનું, બરાબર. આ શંકુનું વક્ર પૃષ્ઠફળ છે એટલો ભાગ રહેવાનો છે. તો નળાકારનું વક્ર પૃષ્ઠફળ થાય 2πRH વત્તા નળાકારનું પાયાનું ક્ષેત્રફળ πR² સ્ક્વેર વત્તા શંકુનું વક્ર પૃષ્ઠફળ થાય πRL. બધામાંથી πR કોમન નીકળે, 2H વત્તા R વત્તા L એટલું કૌંસમાં વધે. પાય 22 ના છેદમાં 7 લઈ લીધો ગુણ્યા આર 0.7 કૌંસમાં 2 ગુણ્યા એચ, એચ 2.4 છે વત્તા આર છે એ 0.7 છે અને વત્તા એલ છે 2.5 છે, એટલા સેમી વર્ગ થાય. તો આ બધાનો કરશો અહીંયા તો 2.2 આવશે ને આનું કરશો એ 8 આવશે, તો 2.2 ગુણ્યા 8 એટલે 17.6 એટલા સેમી વર્ગ, એટલે 18 સેમી વર્ગ જેવું થયું. આમ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ 18 સેમી વર્ગ નજીકના સેમી વર્ગમાં છે. બીજા દાખલાની વાત કરીએ. એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપે છે. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ છે એ 5 સેમી છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ છે એ 10 સેમી હોય તો આભાસી ક્ષમતાને તેની વાસ્તવિક ક્ષમતા મેળવવાની છે. તો પાયાની અંદરનો વ્યાસ છે અહીંયા તમે જોઈ શકો છો, આ વ્યાસ થયો અહીંથી અહીંયા સુધીનો, તો એ ભાગ કેટલો આપ્યો છે? 5 સેમી. ઊંચાઈ તમને આપી દીધી 10, બરાબર. આ 5 સેમી. તો પાયાની આભાસી ક્ષમતા તમને મળી જાય πR² એચ ઉપરથી, પાય 3.14 ગુણ્યા R 2.5, આનું અડધું થાય ને, આર 5નું અડધું 2.5, તો 2.5 ગુણ્યા 2.5 અને ગુણ્યા હાઇટ છે એચ છે 10 સેમી, બરાબર. તો એના ઉપરથી આપણને મળશે, બધાનો ગુણાકાર કરશો એટલે 196.25 એ પ્યાલાની આભાસી ક્ષમતા સેમી ઘનમાં મળી ગઈ, એટલું સમાય પ્યાલાની અંદર, બરાબર. ઘનફળ પ્રમાણે સેમી ઘન આવે, પણ પ્યાલાની વાસ્તવિક ક્ષમતા એ પ્યાલાની ઉપસી આવેલા અર્ધગોલકના કદ જેટલી ઓછી થાય છે, કારણ કે ઉપસી આવતું હોય એટલું ભાગ તમને એમ લાગે કે એટલું ઓછું સમાય છે. તો એની અંદર શું કેટલો ભાગ મળશે? તો કે અર્ધગોલક જેટલો ભાગ છે એ ઉપસી આવે છે, તો અર્ધગોલકનો ભાગ છે એ 2/3 πR³ ઘન જેટલી ઓછી મળશે. તો 2/3 πR³ ઘન બરાબર 2 × 2 3 × પાય છે 3.14 મૂકી દો ને આર 3 વાર લખનારું આર ઘન છે એટલે આર 2.5 એટલે 2.5 × 2.5 × 2.5 એટલે આનો ગુણાકાર અને છેદમાં 3 કરશો એટલે 32.71 સેમી ઘન એટલો તમને મળે. તો આ કુલ તમને મળતો હતો આભાસી ક્ષમતા પ્રમાણે
અને જે પ્યાલાની વાસ્તવિક ક્ષમતા 32.71 સેમી ઘન પ્રમાણે મળે. તો પ્યાલાની વાસ્તવિક ક્ષમતા તમને એમાંથી મળી જાય બરાબર, કારણ કે એમાંથી અર્ધગોલકનું જેટલો જે આભાસી ભાગ છે બાદ કરી દેવાનો. તો પ્યાલાની વાસ્તવિક ક્ષમતા બરાબર પ્યાલાની આભાસી ક્ષમતા માઇનસ પ્યાલાની સમાવિષ્ટ અર્ધગોલકનું ઘનફળ છે એ બાદ કરવું પડે. તો 196.25માંથી 32.71 બાદ કરો એટલે 163.54 એ પ્યાલાની વાસ્તવિક ક્ષમતા સેમી ઘનમાં મળે. તો આટલો જવાબ મળી જશે તમને. ત્યારબાદ હવે દાખલો ત્રીજો આવે છે. ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેમી અને વ્યાસ 2.8 સેમી છે. તો તમે જોઈ શકો છો આ ગુલાબજાંબુનો ભાગ છે એમાં તો આકાર છે નળાકાર છે. અર્ધગોલક જે ભાગ તમે જોઈ શકો એ અહીંથી 5 સેમીનો કુલ ભાગ છે એમાં વ્યાસ 2.8 સેમી પ્રમાણે છે. અને એની અહીંથી ત્રિજ્યા તમે જુઓ અર્ધગોલક પ્રમાણે તો 1.4 થાય. અહીંથી કે આનો અડધો કરો એટલે આ 1.4 હોય, આ 1.4 હોય અને અહીંથી પણ 1.4 હોય. તો આવા 45 ગુલાબજાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધવાનું છે બરાબર. તો આકૃતિ પ્રમાણે તમે જોઈ શકો છો આની અંદર ચાસણીમાં બોળેલા છે. અહીંયા આ નળાકાર ભાગ છે એમાં 2.8 સેમી વ્યાસ છે તો એનો ત્રિજ્યા 1.4 થાય, આ 1.4 અને આ પણ 1.4, કારણ કે અર્ધગોલક છે એટલે આથી આવી રીતના ભાગ છે એમાં ત્રિજ્યા બધી સરખી હોય. સેમ વસ્તુ આ બાજુ થશે, કુલ 5 સેમીનો ભાગ થશે લંબાઈ પ્રમાણે બરાબર. ચલો તો અહીં નળાકારના ભાગની તેમજ બંને છેડે લાગેલા અર્ધગોલક ભાગની ત્રિજ્યા આર તમને મળી જાય 2.8 / 2 એટલે 1.4. હવે નળાકારના ભાગની ઊંચાઈ મેળવો તો એચ બરાબર શું થાય, કુલ લંબાઈ માઇનસ 2 × અર્ધગોલકોની ત્રિજ્યા. કારણ કે એટલો ભાગ અહીંથી તમે જોઈ શકો છો અહીંથી કટ થાય છે એટલો ભાગ, 2 અર્ધગોલક છે બંને બાજુ એટલે 5 - 2 × 1.4 અર્ધગોલકની ત્રિજ્યા છે ને, તો આ થશે 2.8. 5 માંથી 2.8 બાદ કરો એટલે 2.2 સેમી એટલી તમને લંબાઈ મળી નળાકાર ભાગની બરાબર. અહીંથી જે આ ભાગ છે એની લંબાઈ 2.2 સેમી મળી તમને. આ કેટલી મળી? 2.2. હવે એક ગુલાબજાંબુનું ઘનફળ મેળવવું હોય તો એના બરાબર નળાકાર ભાગનું ઘનફળ એમનેમ રહેશે વત્તા 2 × અર્ધગોલક ભાગનું ઘનફળ કરવું પડે. તો નળાકાર ભાગનું ઘનફળ કેટલું થાય? પાયર સ્ક્વેરેજ થાય વત્તા 2 × અર્ધગોલક ભાગનું ઘનફળ શું થાય? 2/3 પાયર ઘન થાય. આમાંથી પાયર સ્ક્વેર કોમન નીકળી જાય એટલે કૌંસમાં વધે એચ વત્તા 4/3 આર કૌંસ પૂરો. પાય મૂકી દેવાનો 22/7 ગુણ્યા આર છે એ 1.4 × 1.4 બે વાર થશે, આર વર્ગ છે એટલે કૌંસમાં એચ 2.2 / 4/3 એમનેમ ગુણ્યા આર 1.4 એટલા સેમી ઘન. આ બધાની ગણતરી કરશો એટલે 4.4 × 1.4 × 12.2/3 એવું સેમી ઘનમાં આપણે મળશે ગુલાબજાંબુનું ઘનફળ. હવે એવા 45 ગુલાબજાંબુનું ઘનફળ મેળવવાનું તો 45 વડે ગુણાકાર કરી નાખીએ તો 15 × 4.4 × 1.4 × 12.2 આટલો ગુણાકાર કરો એ એટલું તમને ઘનફળ 45 ગુલાબજાંબુનું મળે એ સેમી ઘનમાં. એમાં કેટલી ચાસણી સમાય છે 45 ગુલાબજાંબુમાં? તો ચાસણીનું ઘનફળ થઈ જાય એના બરાબર ગુલાબજાંબુના ઘનફળના કેટલા ટકા કરવાના? 30%. એટલી ચાસણી સમાય જાય તો 30/100 એટલે 30% થઈ જાય ને, એને ગુણ્યા ગુલાબજાંબુનું ઘનફળ 15 × 4.4 × 1.4 × 12.2 તો ચાસણીનું ઘનફળ થઈ જાય 338.184 એટલે અંદાજિત 338 સેમી ઘન જેટલું ચાસણીનું ઘનફળ મળે એટલે 45 ગુલાબજાંબુમાં આશરે 338 સેમી ઘન ચાસણી હશે. હવે જોઈએ દાખલો ચોથો. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી છે. તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. તો વાસણમાં નાખેલ ધાતુની ગોળીઓની સંખ્યા શોધો. તો શંકુ આકારનો વાસણ છે એના માટે ત્રિજ્યા તમને આપી દીધી 5 સેમી અને ઊંચાઈ પી 8 સેમી. સંપૂર્ણ રીતે ભરેલા વાસણમાં પાણીનું ઘનફળ કેટલું થાય? તો કે શંકુનું જે ઘનફળ હોય એટલું જ થાય બરાબર. તો 1/3 પાયર સ્ક્વેર છે શંકુનું ઘનફળ છે તો 1/3 × π × r = 5 × 5 × 8 એચ છે એટલે સેમી ઘન એટલે 200/3 π/સેમી ઘન એટલું શંકુનું ઘનફળ મળ્યું. હવે પાણીમાં ધાતુની ગોળીઓ નાખતા 1/4 જેટલું પાણી છે એ બહાર નીકળી જાય છે તો વહી જતા પાણીનું ઘનફળ કેટલું થાય? 1/4 × 200/3 π/સેમી ઘન તો વહી જતું પાણીનું ઘનફળ 50/3 π/સેમી ઘન થશે. ધારો કે પાણીમાં n ગોળીઓ નાખવામાં આવે છે જે દરેક ગોળી માટે ત્રિજ્યા r બરાબર 0.5 સેમી એના બરાબર 1/3 × 2 સેમી. આથી ધાતુની n ગોળીઓનું ઘનફળ બરાબર હોય જતાં પાણીનું ઘનફળ થાય. તો
એન ગોળીઓનું ઘનફળ એન ગુણ્યા 4^3 πr³ બરાબર વહી જતા પાણીનું 50^3 π, બંને બાજુથી પાય પાય તો કેન્સલ થઈ જશે. એન ગુણ્યા 4^3 × આર છે 1/2 × 1/2 × 1/2 × 1/2 ને બરાબર 50^3. તો એન તમે આનો ઉકેલ મેળવો એટલે કેટલો મળશે? 100. આમ વાસણમાં નાખેલ ધાતુની ગોળીઓની સંખ્યા કેટલી હશે? 100 હશે. એટલે પાણી છે એ વહી જશે, 100 ગોળીઓ અંદર જશે પછી પાણી છે એ બરાબર અહીં બહાર નીકળશે. આપણે મળી ગોળીઓની સંખ્યા મળવાની હતી બરાબર. હવે જોઈએ દાખલો 5મો. પાણીથી પૂર્ણ ભરેલી એક અર્ધગોલક ટાંકી છે, તેને પાઇપ દ્વારા 3.4/7 લિટર પ્રતિ સેકન્ડના દરથી ખાલી કરવામાં આવે છે. જો ટાંકીનો વ્યાસ 3 મીટર હોય તો તેને અડધી ખાલી કરવામાં કેટલો સમય લાગે? પાઇપ 22/7 લેવાનો. હવે પહેલાં જોઈએ, એક અર્ધગોલક ટાંકી છે તો એની ત્રિજ્યા તમને મળી જાય, આર કેટલી મળે? 3/2 મળે બરાબર. હવે કારણ કે વ્યાસ 3 મીટર છે ને, એટલે 3/2 એ ત્રિજ્યા મળી જાય. ટાંકીનું ઘનફળ કેટલું મળે? 2/3 πr³ મળે. તો 2/3 પાઈ 22/7 મૂકી દેવાનો, આર મૂકવાનો 3/2 એનો ઘન, એટલે ટાંકીનું ઘનફળ મળશે 99/14 મીટરનો ઘન. ખાલી કરવાળા પાણીનું ઘનફળ 1/2 × 99/14, તો એ કેટલું મળશે ખાલી કરવાનું? 99/28 × 1000, એટલે 99/28 એટલા લિટર પાણીનું ઘનફળ મળે. તો 25/7 લિટર પાણી ખાલી કરવા માટે 1 સેકન્ડ લાગે, તો 99/28 લિટર પાણી ખાલી કરવા માટે કેટલા સેકન્ડ લાગે? તો 99/28 × 7/25 એટલા સેકન્ડ. આનું ગણતરી કરો એટલે 990 સેકન્ડ થાય, અને મિનિટમાં ફેરવો તો 16.5 મિનિટ જેટલો સમયગાળો લાગે ખાલી કરવા માટે બરાબર અડધી ટાંકીને. 6ઠો દાખલો છે, કૂવો છે એમાં 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે, અને તે ખોદવાથી નીકળેલી માટીને એક સરખી રીતે પાથરીને 22 મીટર × 14 મીટરની એક વ્યાસપીઠ બનાવવામાં આવે છે. તો વ્યાસપીઠની ઊંચાઈ મેળવવાની છે. તો નળાકાર કૂવા માટે ત્રિજ્યા થઈ જાય 7 મીટર વ્યાસ છે, તો 7/2 એટલા મીટર ત્રિજ્યા મળી જાય. ઊંડાઈ એ તમારી ઊંચાઈ થઈ ગઈ, ઊંડાઈ છે 20 મીટર છે, એટલે એચ બરાબર 20 મીટર. લંબઘનાકાર વ્યાસપીઠ માટે એલ તમને 22 મીટર મળ્યું, પહોળાઈ બી 14 મીટર, અને ઊંચાઈ એચ મેળવવાની છે. તો કૂવો ખોદીને કાઢેલ માટીનું ઘનફળ બરાબર વ્યાસપીઠ બનાવવામાં વપરાયેલ માટીનું ઘનફળ. કૂવો ખોદીને માટી કાઢવાનું ઘનફળ છે πr² h બરાબર છે, એના બરાબર વ્યાસપીઠ બનાવવા માટે માટીનું ઘનફળ કેટલું થાય? lbh. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાઈ 22/7 લેવાનો છે, ગુણ્યા આર છે એ 7/2 × 7/2 બરાબર. એલ મૂકવાનો તમારે 22 × પહોળાઈ મૂકવાની 14, અને ગુણ્યા એચ છે એ કેપિટલમાં લખવાનો. તો એચ કેપિટલમાં કરતાં બનાવી દઈએ અને એની ગણતરી કરીએ તો એચ તમને 2.5 મીટર મળે, એનો મતલબ કે વ્યાસપીઠની ઊંચાઈ અથવા તો ઊંડાઈ 2.5 મીટર થાય છે. ત્યારબાદ આવે છે 7મો દાખલો, 3 મીટર વ્યાસવાળા એક વર્તુળ પર એક કૂવો 14 મીટર સુધી ખોદવામાં આવે છે, તેમાંથી નીકળેલા માટીને કૂવાની આસપાસ 4 મીટર પહોળા વ્યાસ વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરીને ઓટલો બનાવેલો છે, તો ઓટલાની ઊંચાઈ શોધવાની છે. તો નળાકાર કૂવા માટે ત્રિજ્યા થશે 3/2 મીટર, ઊંચાઈ એટલે ઊંડાઈ થશે 14 મીટર. તો કૂવામાંથી નીકળેલ માટીનું ઘનફળ કેટલું થાય? πr² h થાય. તો પાઈ ગુણ્યા આર છે 3/2 × 3/2 ને એચ મૂકવાનો 14, તો કૂવામાંથી નીકળેલ માટીનું ઘનફળ 63/2 πm³ થાય. હવે અહીંયા વલયાકાર એટલે કંકણાકાર ઓટલા માટે અંદરની ત્રિજ્યા આર તમને મળશે, r₁ 3/2 મીટર જે કૂવાની ત્રિજ્યા છે, અને બહારની ત્રિજ્યા કેટલી થાય? r₂. તો કે r₁ તો છે જ, એમાં ઓટલાની પહોળાઈ જે હોય ઉમેરવી પડે એટલી બહારની ત્રિજ્યા થાય. તો 3/2 છે એ અંદરની થઈ, વત્તા 12 × 4 ઓટલાની, તો ટોટલ થાય 11/2 મીટર એટલી બહારની ત્રિજ્યા થઈ, અને ઓટલાની ઊંચાઈ છે એ એચ મીટર તમે ધારી શકો. તો ઓટલો બનાવવા માટે વપરાતી માટીનું ઘનફળ કેટલું થાય? તો કે π r₂² − r₁² × h. તો પાય એમનેમ રાખીએ, r₂ છે 11/2 r₁ 3/2 h, તો પાય 121/4 − 9/4 એનો અહીંયા ગણતરી કરો એટલે 28 થાય, 28 πh³ ઘન જેટલું માટીનું ઘનફળ મળશે ઓટલો બનાવવા માટે. હવે ઓટલો બનાવવા માટે વપરાતી માટીનું ઘનફળ બરાબર શું થાય? કૂવામાંથી નીકળેલ માટીનું ઘનફળ 28 πh બરાબર 63/2 π લખી શકીએ. તો એચ બરાબર અહીંયા પાય પાય તો કેન્સલ થઈ જશે, એચ બરાબર શું થાય? 63/2 × 28, એટલે એચ બરાબર 9/8, એટલે ઓટલાની ઊંચાઈ તમને મળી જશે 1.125 મીટર થાય. 8મો દાખલો છે, 6 મીટર પહોળી અને 1.5 મીટર ઊંડી એક પાણીની નહેર છે,
પાણી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે. 30 મિનિટમાં આ નહેરમાંથી કેટલા ક્ષેત્રફળની સિંચાઈ કરી શકાશે અને સિંચાઈ માટે 8 સેમી પાણીની ઊંચાઈ આવશ્યક છે? તો નહેરમાં વહેતું પાણી છે અને એમાં 30 મિનિટ દરમિયાન વહેતા પાણીનું ઘનફળ એ લંબઘનના ઘનફળ દ્વારા મળે છે. તો જે લંબઘન માટેની પહોળાઈ છે એ કેટલી મળશે તમને? લંબઘન માટેની પહોળાઈ આપને આપી દીધી 6 મીટર પહોળી છે, બરાબર. અને નહેરની પહોળાઈ મળી ગઈ, ઊંચાઈ તમને મળી ગઈ 1.5 મીટર જે આપને આપી છે. અને લંબાઈ છે એ એલ બરાબર 30 મિનિટના સમયગાળામાં પાણીમાં પ્રવાહ કાપેલા અંતર ઉપરથી મળશે. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ આપને કેટલી કીધી? 10 કિમી પ્રતિ કલાક, બરાબર, ગુણ્યા સમય છે 30 મિનિટ છે. તો મિનિટને કલાકમાં ફેરવે તો 30×60 કરવું પડે એટલે કલાકમાં ફરી જાય. તો 10×60 અને 30×6 કરે એટલે 5. તો સમયગાળા પ્રમાણે 5 કિલોમીટર અંતર છે એ કાપશે એટલે 5000 મીટર થયું. પાણીએ પ્રવાહ કાપેલું 5000 મીટર, બરાબર, અંતર મળી ગયું. આથી 30 મિનિટમાં સિંચાઈ માટે મળતા પાણીનું ઘનફળ કેટલું મળે? તો કે LBH જેટલું. એલ એટલે લંબાઈ, 5000 મીટરની અંદર પાણી જાય છે, ગુણ્યા પહોળાઈ છે 6 મીટર છે અને એની ઊંચાઈ 1.5 મીટર આપણે આપી દીધી. જો નહેરની પહોળાઈ અને ઊંચાઈ એટલે નહેરની ઊંડાઈ જી હોય, બરાબર, એટલે LBH પ્રમાણે 45,000 મીટર ઘન જેટલું પાણી અંદર સમાશે 30 મિનિટની અંદર, બરાબર ને. હવે સિંચાઈ માટે પાણીની આવશ્યક ઊંચાઈ છે એ જ કેટલી છે? તો કે સેમીમાં આપી છે 8 સેમી એટલે 0.08 મીટર થયું. જેટલા વિસ્તારમાં સિંચાઈ કરી શકાય તે વિસ્તારનું ક્ષેત્રફળ મળી જાય. તો કે સિંચાઈ માટે મળતા પાણીનું ઘનફળ છેદમાં સિંચાઈ માટે પાણીની આવશ્યક ઊંચાઈ. તો 45,000 આપને મળે છે, બરાબર, 30 મિનિટમાં સિંચાઈ માટે છેદમાં આવશ્યક ઊંચાઈ 0.08 મીટરમાં છે, બરાબર. તો એના 2નો ભાગાકાર આવશે 5,62,500 એટલા મીટર વર્ગમાં આવ્યા. હવે એને હેક્ટરમાં ફેરવે તો 10,000 વડે ભાગવા પડે તો હેક્ટરમાં ફરી જશે 56.25 હેક્ટર, બરાબર ને. એટલે 30 મિનિટમાં નહેરમાંથી 5,62,500 મીટર વર્ગ અથવા તો 56.25 હેક્ટર ક્ષેત્રફળના વિસ્તારમાં સિંચાઈ છે એ કરી શકાશે. ત્યારબાદ આવે છે 9મો દાખલો. એક ખેડૂત પોતાના ખેતરમાં 10 મીટર વ્યાસવાળી અને 2 મીટર ઊંડી એક નળાકાર ટાંકીને અંદરથી 20 સેમી વ્યાસવાળી એક પાઇપ દ્વારા એક નહેર સાથે જોડે છે. જો પાઇપમાં પાણીનો પ્રવાહ છે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતો હોય તો કેટલા સમયમાં ટાંકી છે પાણીથી પૂર્ણ રીતે ભરાઈ જશે? તો અહીંયા નળાકારની ટાંકી માટે ત્રિજ્યા મળી જાય, વ્યાસ કેટલો 10 મીટર, તો ત્રિજ્યા કેટલી થાય? 5 મીટર થાય. હવે ઊંડાઈ આપી દીધી આપણે, ઊંડી કેટલી છે? 2 મીટર, એટલે ઊંચાઈ અથવા ઊંડાઈ એચ બરાબર 2 મીટર લખી શકો. ટાંકી ભરવા માટે જરૂરી પાણીનું ઘનફળ કેટલું થાય? તો કે નળાકારના ઘનફળ જેટલું, બરાબર, ટાંકી નળાકાર છે એટલે. તો પાયર સ્ક્વેર એચ મૂકી દો, પાઈ ગુણ્યા આર છે 5, 5×5×h2, 50 મીટર ઘનમાં મળી ગયું ઘનફળ તમને ટાંકીમાં પાણીનું ઘનફળ. હવે પાઇપમાંથી 1 કલાકમાં વહેતા પાણી માટેની ત્રિજ્યા પાઇપ છે, બરાબર, એ 20 સેમી વ્યાસવાળો છે. 20×2 એટલે 10 સેમી થયું ત્રિજ્યા, તો 0.1 મીટર જેટલી ત્રિજ્યા થઈ. ઊંચાઈ પ્રતિ કલાક ઝડપ તમે જોઈ શકો છો 3 કિલોમીટર પ્રતિ કલાક છે, તો 3000 મીટર થયું ઊંચાઈ. તો પાઇપ દ્વારા 1 કલાકમાં ટાંકીમાં પડતા પાણીનું ઘનફળ કેટલું મળે 1 કલાકની અંદર? તો નળાકારના ઘનફળ જેટલું. નળાકારનું ઘનફળ કેટલું હોત? તો કે પાયર સ્ક્વેર એચ પાય ગુણ્યા અહીંયા પાઇપનો ત્રીજી આપણે મેળવી લીધી 0.1×0.1 અને એચ આપણે જોઈ લીધું જે ઊંચાઈ છે, બરાબર, 3000 મીટર. કારણ કે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 3000 મીટર થાય. તો નળાકારનું ઘનફળ એમાં મળે 30 મીટર ઘન. હવે એનો મતલબ થયો શું થયો? કે 30 મીટર ઘન પાણી ભરાતા લાગતો સમય 1 કલાક થાય, તો 50 મીટર ઘન પાણી ભરાતા કેટલો સમય લાગે? તો 50×30 પાઈ કેન્સલ થઈ જાય, તો 5/3 એને કલાકમાંથી મિનિટમાં ફેરવો તો 60 વડે મિનિટમાં ફરી જાય, તો 100 મિનિટ આવશે જવાબમાં. એટલે ટાંકી ભરાતા 100 મિનિટ લાગશે, 100 મિનિટમાં ટાંકી છે એ પૂરી ભરાઈ જશે, બરાબર ને. ત્યારબાદ હવે જોઈએ દાખલો 10મો. 2 મીટર વ્યાસ અને 14 મીટર ઊંડાઈનો એક કૂવો ખોદીને તેમાંથી નીકળેલ માટી વડે કૂવાની આસપાસ 40 સેમી ઊંચાઈનો સપાટ ઘન કંકણાકાર ઓટલો બનાવવામાં આવે તો ઓટલાની પહોળાઈ શોધવાની છે. તો નળાકાર કૂવો માટે ત્રિજ્યા કેટલી થાય? 2 મીટરનો વ્યાસ હોય ત્રિજ્યા થાય 1 મીટર, એનાથી અડધી, બરાબર. ઊંચાઈ તમને આપી દીધી, ઊંચાઈ એટલે ઊંડાઈ, કૂવો ખોદવાનું 14 મીટર, તો એચ બરાબર 14 મીટર થયું. કૂવામાંથી નીકળતી માટીનું ઘનફળ મળી જાય કઈ રીતે? તો કે નળાકારનું ઘનફળ, નળાકાર કૂવો હોય ને
તો પાય આર સ્ક્વેર એચ પ્રમાણે પાય ગુણ્યા આર છે એ એક ગુણ્યા એક અને એચ છે 14 મીટર બરાબર તો બધાનો ગુણાકાર કરો એટલે 14 પાય મીટર ઘન એટલું માટી નીકળે કૂવામાંથી ખોદો ત્યારે ધારો કે ઘન કંકણાકાર ઓટલાની પહોળાઈ છે x મીટર છે આપણે ખબર નથી તો ઘન કંકણાકાર ઓટલા માટે ત્રિજ્યા અંદર કેટલી થાય r બરાબર 1 મીટરની ત્રિજ્યા આપણે બરાબર સમજીએ ને 40 સેમી ઊંચાઈ છે તો 40 સેમી ઊંચાઈ માટે 0.4 મીટર થાય અંદરની ત્રિજ્યા તો શું છે 1 મીટર છે આપણે અહીંયા જોયું બરાબર નળાકાર કૂવા માટે તો બહારની ત્રિજ્યા શું થાય તો કે 1 મીટરની અંદર જે વધારાનો બહારની ત્રિજ્યા જે છે એ ઉમેરાશે x તો આર બરાબર એ 1 વત્તા એક્સ મીટર થાય તો ઘન કંકણાકાર ઓટલાનું ઘનફળ કંકણાકારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ જેટલું થાય તો કંકણાકારનું ક્ષેત્રફળ પાય કૌંસમાં આર વત્તા આર આર વત્તા કેપિટલ આર વત્તા સ્મોલ આર ને કેપિટલ આર માઇનસ સ્મોલ આર ગુણ્યા એચ તો પાય કૌંસમાં આર છે એ 1 પ્લસ એક્સ છે વત્તા આર છે એ 1 છે અને અહીંયા 1 પ્લસ એક્સ માઇનસ 1 ગુણ્યા એચ 0.4 છે તો આનો વિસ્તરણ કરો એટલે 0.4 પાય એક્સ કૌંસમાં એક્સ વત્તા 2 એટલા મીટર ઘન એ તમને કંકણાકાર ઓટલાનું ઘનફળ મળ્યું હવે કૂવામાંથી નીકળેલ માટીનું ઘનફળ બરાબર શું થાય ઘન કંકણાકાર ઓટલાનું ઘનફળ થાય કૂવામાંથી માટી કેટલી નીકળી 14 પાય જેટલી તો 14 પાય બરાબર 0.4 પાય એક્સ કૌંસમાં એક્સ વત્તા 2 એટલો ઘન કંકણાકાર ઓટલાનું ઘનફળ છે તો પાય પાય તો કેન્સલ થઈ જશે હવે 14ના છેદમાં 0.4 આવી જશે એના બરાબર આનો ગુણાકાર એક્સ સ્ક્વેર વત્તા 2x હવે 14 ભાગ્યા 0.4 કરો એટલે 35 35 બરાબર એક્સ સ્ક્વેર વત્તા 2x તો એક્સ સ્ક્વેર વત્તા 2x માઇનસ 35 એક્સ 35ને ભાગ પાડો કે 2 આવે તો 7 5 35 એટલે એક્સ વત્તા 7 બરાબર 0 અને એક્સ ઓછા 5 બરાબર 0 હવે એક્સ બરાબર અહીંયા માઇનસ 7 મળે અને અહીંયા તમને મળે પ્લસ 5 હવે માઇનસ 7 તો પહોળાઈ શક્ય નથી ઋણ તો કોઈ દી પહોળાઈ હોય નહીં ઓટલાની તો જવાબ સાચો શું થાય એક્સ બરાબર 5 એટલે ઓટલાની પહોળાઈ છે 5 મીટર થાય છે બરાબર પ્લસવાળી સંખ્યા છે એ સાચી ગણાય ઋણ સંખ્યા ઓટલાની હોય નહીં તો ખ્યાલ આવી ગયો કઈ રીતે દાખલો છે ગણી શકીએ આવી રીતના અલગ અલગ દાખલાઓ છે જોતા રહેજો આ વિડીયો ગમ્યો તો જરૂરથી લાઇક કરજો પહેલાં અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો અલગ અલગ આવા વિડીયોઝ જોવાથી તમને જ્ઞાન મળશે સાથે કઈ રીતે કઈ રીતથી દાખલાઓ ગણવા એ પણ તમને ખ્યાલ આવશે તો આવા અલગ અલગ વિડીયોઝ છે જોતા રહેજો જ્ઞાનમાં પણ વધારો કરતા રહેજો બરાબર આવા ઘણા બધા વિડીયોઝ છે ચેનલમાં મુકાઈ ગયા છે તમારે પરીક્ષાલક્ષી જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ ઉપયોગી થાય તેના માટેનું પ્લેલિસ્ટ પણ છે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો એ વિડીયો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને જોતા રહેજો વિડીયો જ્ઞાનમાં કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર